वाम यशस्तिताराधा श्रीश्चयशास्ति वक्षसि वृंदावनं विहारंतं श्रीकृष्णं हृदि चिन्तये। इष्टदेव भगवान स्वामीनारायण व्यासासने विराजित परमादरणीय हमारा स्नेही वड़ताल मैनेजिंग दृष्टि बोर्डना चेयरमैन श्री विद्वद्वरीय तपोनिष्ठ एवं सद्गुरु शास्त्री घनश्याम प्रकाश दास जी तेमज बाजूमा ऊंचा आसने विराजित आ महोत्सव अध्यक्ष श्री गुरुवर्य गुरु समान परमादरणीय सद्गुरु पुराणे स्वामी भक्ति किशोरदास जी तेमज आजना व्याख्यानमाळाना वक्ता परमादरणीय अमारा स्नेही शास्त्री विष्णु प्रकाश दास जी बाप जी के मशा भाई तेमज ऊंचा आसने विराजित अमारा गुरुवर्य सद्गुरु शास्त्री प्रभुजीवन दास जी तेमज परम आदरणीय परम स्नेही अक्षर निवासी सद्गुरु पुराणे स्वामी जगत प्रकाश दास जी एमना शिष्य स्वामी शांति प्रिय दास जी तेमज साउद मंदिर नमाजी कोठारी घनश्याम प्रिय स्वामी तेमज ब्रह्मस्वरूप स्वामी ने अन्य संत वृंद संहिता पाठना वक्ताश्रीओ अने श्रीजी महाराज ना लाडीला हरिभक्तो भाईओ बहनों भक्तो अन्नकूट ने प्रसादी भेजो बॉक्स बांध्या नथी केटलो भोळो बाळक छे बाल बाळक ए बालकृष्णनुं स्वरूप छे સંતો પાસે આવીને કહેશે અન્નકૂટની પ્રસાદી આપો કેટલું ભોળું છે એ બાળકના માથે સંત જ્યારે હાથ મૂકે ત્યારે એમ થાય કે અરે શ્રીજી મહારાજ સ્વયં એના માથે હાથ મૂકતા હોય એવી ભ્રાંતિ થાય છે એવી રીતે અક્ષર નિવાસી નંદ સ્વામીએ જ્યારે ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીના માથે હાથ મૂક્યો અને એમનું કાંડું પકડ્યું ત્યારે એમ થયું કે આ એક દૈવી જીવનું શ્રીજી મહારાજના ચરણ સુધી પહોંચાડવાનું કાંડું એ નંદ સ્વામીએ પકડ્યું હતું। ભક્તો નંદ સ્વામીની ઘણી ઘણી વાતો આપણે સાંભળી, પૂજ્ય વક્તા મહોદયશ્રીએ પણ ખૂબ વાતો સંભળાવી અને અમારા સ્નેહી વિષ્ણુ પ્રકાશ શાસ્ત્રી સ્વામી પુરાણી સ્વામી તેમને પણ ખૂબ ઘણી જૂની વાતો સંભળાવી। મને એક થોડોક અનુભવ એમનો કહું, કદાચ શાસ્ત્રીજી મેં આપની સાથે વાત નહીં કરી હોય કોઈ દિવસે, લગભગ આજથી 1968-69ની વાત હશે, અમે બહુ નાના અને મારા ગુરુની ખાનદેશની ચિઠ્ઠી, હા ખાનદેશના ગામડા ફરવા માટે જઈએ તે વખતે બાય કાર તો ગામમાં કાર આવે ને તો જોવા જઈએ કેવી આવી, તો પછી બેસવાનું તો ક્યાંથી મળે, એટલા લોંગ રૂટની બસ પણ નહીં, રેલવે જાય, અહીંથી સુરત જવાનું, સુરતથી એ બાજુ ટ્રેન જાય એમાં બસી અને પછી ભૂસાવલ પહોંચીને ખાનદેશના ગામડાઓમાં ફરવાનું, તો સુરતમાં રાત વાસો કરવો પડે, તો ત્યાં આગળ વડતાલ ત્યાંથી ગુજરાત એક્સપ્રેસમાં આણંદથી બેસીએ અથવા ગુજરાત ક્વીનમાં બેસીએ, સુરત પહોંચીને સુરત મંદિરે જઈએ ત્યારે અમે નાના ત્યાં બેસી રહીએ બાકડા ઉપર જૂના સભા મંડપમાં। તે વખતે સૌરાષ્ટ્રમાંથી હીરા ઘસવા માટે કેટલાય નાના નાના છોકરાઓ બધા આવ્યા, વિષ્ણુ પ્રકાશ પુરાણી સ્વામીએ કહ્યું કે કોઈક દરવાજે રડતો હોય અને કે શેઠિયાએ ઉપાડ ન આપ્યો તો આ સંત જઈ અને એને સમજાવીશું, કામ ચિંતા કરે છે ભગવાન બધું સારું કરશે, એને આશ્વાસન આપી, મેં મારા નજરે જોયેલું છે મારા કાને સાંભળેલું છે, એક દીકરો એકાદ બે છોકરાઓ હશે ને રડતા રડતા મૂંઝાણા ચહેરે આવ્યા, બિચારા કોઈક દુઃખી છે, સ્વામીને કોઈએ વાત કરી સ્વામી આ છોકરાને કંઈક દુઃખ છે, તો કે શું છે છોકરા અહીંયા આવો બેસો મૂંઝાવો છો શું કરવા, અમે તો પેલા સભા મંડપમાં છત્રી હતી ને છત્રી પાસે બેઠા હતા, છોકરાઓને પૂછ્યું શું છે, તો કે છે સ્વામી બે પૈસા કમાવા માટે સુરતમાં આવ્યા
પણ રહેવા માટે જગ્યા નથી, અને કદાચ ભાડે રૂમ રાખીએ તો ખિસ્સામાં પૈસા નથી. તરત એ નંદ સ્વામીએ જેમ પોતાના દીકરાને માં જેમ હાથ પકડીને કહે છે, બેટા લ્યા પથારી તારી તૈયાર છે, સુઈ જા. ત્યારે એ નંદ સ્વામીએ તે વખતે કહ્યું કે આ ભગવાનનો મેળો આખો સભા મંડપની ઉપર ખુલ્લો છે, તમે જ્યારે આવો ત્યારે સુઈ જાઓ, નહાવો ધો અને બે પૈસા કમાવો અને સુખી થાવ. બોલો આથી દયાળુ કોણ જોઈએ? એ સંતને જોઈ, એ સંતને જોઈને મુક્તાનંદ સ્વામીનો પ્રસંગ મને યાદ આવે. કદાચ ભક્તો પાંચ મિનિટ આપણા ક્ષેજ વધારે લઈશ. મુક્તાનંદ સ્વામી જેવા સંતોનો પ્રસંગ મને યાદ આવે, એ સંતની પ્રતિભાને જોઈને. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર સંતોને માટે આજ્ઞા કરી, ક્ષંતવ્યમેવ સર્વેષામ ચિંતનીયમ હિતમ ચતઈ. જે મુક્તાનંદ સ્વામીએ મહારાજનું વચન શીત કરી બતાવ્યું, એ વચનો અક્ષર નિવાસી સદગુરુ નંદ સ્વામીની અંદર દેખાતા. કોઈ પણ દિવસે, જો ઘણી વખતે છે ને સંપ્રદાયમાં મને 50 વર્ષ થયા, પણ કેટલાય સંતો પ્રત્યે હું સાંભળ્યો છે, પેલો પેલાનું વાંકું બોલે ને પેલો પેલાનું વાંકું બોલે, અહીં પેલો પેલાને આમ કરે ને પેલો પેલાને તેમ કરે, પણ મેં કીધું છે નંદ સ્વામીને એવું સાંભળ્યું નથી કે આને કોઈની સાથે નિંદા કરી હોય. અને એવા ને એવા એમના જોડીદાર હતા ઝવેર ભગત. કદાચ સ્વામી પુરાણ સ્વામી ભક્તિ કિશોરદાસજી મારા કદાચ શબ્દો ખોટા હોય તો મને કહેજો. કોઈ દિવસે એના દુર્ગુણો કોઈના જીભેથી નથી સંભળાયા. અને કદાચ એના સામે કોઈએ ગુસ્સો કર્યો હશે, હશે હવે બેસને બેસને. આજે સુરત સત્સંગ સભાની અંદર, સુરત સત્સંગ સમાજની અંદર નંદ સ્વામીનું બિરુદ શું છે ખબર છે? નામ આ તો એક સત્સંગની માં હતી. આજે પણ એ સુરતનો સત્સંગ સમાજે નંદ સ્વામીને યાદ કરે કે શણગાર આરતી થાય, ગમે તે આંખે દેખાય, એટલે આવનભાઈ આવનભાઈ ચા પાણી કરો ને, આવને નાસ્તો કરો ને. નાસ્તામાં શું આપે ખબર છે? ઠાકોરજીની પૂરી આપે, ઠાકોરજીની ધરાવેલી પૂરી અને ચા કે ઉકાળો દૂધ જે પીતા હોય તે. આ બધી વસ્તુ ક્યારે બને? જ્યારે અંતરમાંથી હેતુ ભરાતો હોય ત્યારે. મુક્તાનંદ સ્વામીનો એક પ્રસંગ યાદ કરીશ. ભગત કનુ સાહેબ, કનુભાઈ સાહેબ વસો ગામની અંદર જ્યારે મુક્તાનંદ સ્વામી પધાર્યા, પૂર્વે મંદિરો ન હતા, તલાવ કિનારે ગામની ચોરે ગામની બહાર ક્યાંક વડલો હોય વૃક્ષ હોય ત્યાં ઉતારો કરે. મુક્તાનંદ સ્વામીએ વસો ગામની અંદર, ગામની બહાર તલાવ છે, એ તલાવને કિનારે મુક્તાનંદ સ્વામીનો ઉતારો. સત્સંગની સ્થાપના કરવાને માટે મહારાજની આજ્ઞાથી સંતો ગામડે ગામડે ફરે. ત્યારે મુક્તાનંદ સ્વામી વસો ગામની અંદર પોતાના ખભે જોડી લટકાવી અને ભિક્ષા માગવાને માટે ગામની અંદર જાય, ફળીએ ફળીયા ફળિયાના નાકે ઉભારે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ અવાજ કરી અને પોતે ઉભારે. સમાજની અંદર દરેક કોઈ સંતને આવકારનારો હોતા નથી. કોકાત એવો મગની અંદર કાંકરો નીકળી જાય ને એવા પણ હોય. સંતોનો અવાજ સાંભળી ખડકીઓમાંથી કોઈ વાડકીમાં લોટ લાવે, મુક્તાનંદ સ્વામીના ઝોળીમાં નાખે, પણ એક માજી હતા ને ખડકીમાં, મુક્તાનંદ સ્વામીને જોયાને જે મંડી બળબળ કરવા, જે મંડી બળબળ કરવા, અપશબ્દો બોલે, નીકળી પડ્યા શરીર તગડા જેવા, કામ નથી કરવું અને ભિક્ષા માગવા નીકળ્યા, એમને મફતનું ખાવું છે. આવા જ શબ્દો મુક્તાનંદ સ્વામીના કાને પડ્યા ને ત્યારે મુક્તાનંદ સ્વામીના હૈયાની અંદર શ્રીજી મહારાજની કુમારી જાગ્રત થઈ અને મુક્તાનંદ સ્વામીના અંતરમાંથી એવા શબ્દો ખરી પડ્યા, આ સ્વામિનારાયણનો સાધુ મુક્તાનંદ સ્વામી આ માજીના પાસેથી પાકા સીધાની રસોઈ નહીં લે ત્યાં સુધી આ વસો ગામનો છેડો નહીં છોડે. જે ગાળોનો વરસાદ કરતી અને એની સામે મુક્તાનંદ સ્વામીએ પડકાર કર્યો કે આના ઘરેથી પાકા સીધાની રસોઈ નહીં કરું ત્યાં સુધી આ વસો ગામનો છેડો નહીં છોડો. કેવી શ્રીજી મહારાજ પ્રત્યેની નિષ્ઠા હશે! ગાળો બોલે હો ડોશી. બીજો દિવસ થયો, મુક્તાનંદ સ્વામી ફરી પાછા એ જ ખેડકીમાં ગયા, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ, ત્યાં તો પેલી ડોશી મંડી ગાળો બોલવા. ત્રીજો દિવસ થયો અને ત્રીજા દિવસે જ્યારે મુક્તાનંદ સ્વામી ખડકીની અંદર ગયા, તે વખતે પેલા માજી ઘરની અંદર એક કપડાનો કૂચો લઈ અને ધૂળથી આખા ઘરને પોતું મારતા હતા. પેલા ચૂલાનો ભાગ હોય ને કાળો થઈ જાય એટલે ત્યાં પોતું કરે,
એવામાં મુક્તાન સ્વામી ત્યાં જઈ અને ભિક્ષાની યાચના કરી. ત્યાં તો પેલો હાથમાં કૂચો હતો ને, એવો ફેંકી માર્યો કે સીધો મુક્તાન સ્વામીના છાતીએ. એ મુક્તાન સ્વામીના છાતીની અંદર એ કૂચો નથી વાગ્યો, એ ભગવાન સ્વામિનારાયણના છાતીએ કૂચો વાગ્યો છે. અને જેવો નીચે પડતા મુક્તાન સ્વામી તો વાહ વાહ માજી વાહ, 3 દિવસથી તારા આંગણે ભિક્ષા માગવા આવું અને આજે તે ભિક્ષા આપી, એમ કહીને પેલો કૂચો લીધો અને જે જોડીની અંદર લોટ નાખતા હતા એ જોડીમાં એ કૂચો નાખ્યો, જોડીમાં કૂચો નાખ્યો. પેલી બાઈ તો એવી આભી બની ગઈ, આ શું છે. બાઈ તો જોડી લઈ, અરે મહારાજ તો મુક્તાન સ્વામી જોડી લઈ તલાવ કિનારે ગયા અને તલાવ કિનારે બેસી એ કપડું કાઢ્યું, તલાવના પાણીમાં ધોઈ નાખ્યું અને એના તાંતણા તાંતણા કાઢ્યા અને એની દિવેડ બનાવી અને શ્રીજી મહારાજના મૂર્તિ સામે એનો દીવો કર્યો અને મુક્તાન સ્વામીએ પ્રાર્થના કરી કે મહારાજ મને બહુ દુઃખ થાય છે, મને બહુ દુઃખ થાય છે, એ સંત ક્યાં છે તું જો જલ્દી. જોઈએ આવે તલાવને કિનારે સંત માજીએ એક તગારાની અંદર સરસ લાડુનું સીધું ભરી અને દીકરાના માથે તગારું આપીને જોડે ગઈ તલાવ કિનારે અને દૂરથી બેસી અને પગે લાગ્યા અને દીકરાને કહે છે જા સ્વામીના ચરણમાં સીધું મૂક. અને ભાઈએ ખૂબ ખૂબ આજીજી કરી અને સ્વામીની ક્ષમા યાચના કરી. તો જે સ્વામીએ ભગવાન સ્વામિનારાયણનું વચન સિદ્ધ કર્યું ક્ષંતવ્યમેવ સર્વેષામ ચિંતનીયમ હિતમ ચતઈ, બસ એવી જ મૂર્તિ હતી અક્ષર નિવાસી સદગુરુ નંદ સ્વામી. એના શરણે કોઈ દુખ્યો આવે તો પોતાની માં જેમ બાળકનો હાથ પકડે ને એવા એ હાથ પકડતા એવા જ હતા ઝવેર ભગત. તો એના ગુણ આ વ્યાસપીઠ ઉપર નહીં આવ્યા હોય, વ્યાસપીઠ પર નહીં આવ્યા હોય. વિષ્ણુ પ્રકાશ પુરાણ સ્વામી બહુ બહુ એમના બાલપણની વાતો કરીએ પણ એમાં સાક્ષી હું પણ હતો. એવા ચટાકેદાર કપડાં પહેરે ને શાસ્ત્રી સ્વામી, તમે વાહ જ જવા દો, ચટાકેદાર. પણ તમને એક વાત કરું, આ બાપજી અમને વળગ્યા હતા, આ ધૂળિયા પહેરાવને એમ મને પહેરાવી દીધા હતા ને, મને પહેરાવી દીધા હતા. પણ હું તો બાથરૂમમાં ગયો, ધોકો લીધો, હા ધબા ધબ ઠોક્યા કે શું કરો. મેં કીધું આ બાપજી વળગ્યો કાઢું છું, આ બાપજી વળગ્યો કાઢું છું. આનંદની વાત છે. જેમ શાંતિપ્રિય સ્વામીએ કહ્યું કે આ બધા ફેમિલી મેમ્બરો છીએ, બધા ઘરની વાત પેટીમાંથી જે છાની હોય એ કાઢો. ભક્તો આમાં કોઈ અવગુણ દુર્ગુણની વાત નથી, આ તો બાલપણના ચરિત્રો છે. તો મારે સૌ ભક્તોને એ કહેવું છે, આપણને શ્રીજી મહારાજ સુધી પહોંચાડનાર આવા જો સંત મળ્યા હોય એની સાથે છેડો બાંધી રાખીએ તો મહારાજ સુધી છેડો આપણો જરૂર પહોંચવાનો છે. અંતમાં ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજ ગુરુદેવ ગોપાળાન સ્વામી કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરીશ. અક્ષરધામને વિશે વિરાજતા એવા અક્ષરનિવાસી નંદ સ્વામી, એમની કૃપાદૃષ્ટિ આ સત્સંગ ઉપર, આ શિષ્ય મંડળ ઉપર, આ હરિભક્તો ઉપર. ખૂબ ખૂબ ભજન કરાવે અને એમના મંડળની ખૂબ ખૂબ દિન પ્રતિદિન પ્રગતિ થાય અને સત્સંગ વધારતા રહે એવી શુભકામના સાથે મારા 2 શબ્દોને વિરામ આપું છું. અસ્તુ, જય સ્વામિનારાયણ.